ધોરાજી માં મંદિર માંથી મહંતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ધોરાજી માં ચકચાર મસી છે જ્યારે ધોરાજી પોલીસ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના જામકંડરૂણા રોડ પર આવેલ શકુરા નદીના કાંઠેથી નરસિંહ મંદિરના મહંતનો શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ધોરાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મહંતની ઓડીની બહાર તેનું એક પણિયું સળગાવેલી હાલતમાં મળી આવ્યું હતું અને મહંતની લાશના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જોવા જતાં મહંતની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ પર આ ઘટનાની વધારે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આજે સવારના 10:05 વાગે મને પીએસઓ શ્રી વિજયભાઈ દાફરાનો ફોન આવેલ કે મને ધોરાજી નગરપાલિકાના પ્રેસિડેન્ટ શ્રી ડીએલ પાસા સાહેબનો ફોન આવેલ કે લાલદાસ બાપુની જગ્યાએ મર્ડર થઈ ગયેલું છે, જેથી મને એમણે તાત્કાલિક પીએસઓ શ્રીએ મને ફોન કરતાં અમે તાત્કાલિક અમારા સ્ટાફને તમામને સમજ કરી તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા. ડીવાયએસપી સાહેબને જાણ કરી, મહેરબાન એસપી સાહેબને જાણ કરી, તમામની માર્ગદર્શન અને સૂચના મુજબ અહીંયા સ્થળ વિઝિટ કરી છે. ઝીણી ઝીણી વસ્તુ જોવામાં આવેલી છે અને અહીંયા સ્થળ ઉપર આવતા જે જગ્યા જોતા એવું કહે છે પ્રાથમિક એમના સગાવાલા દીપકભાઈની કે બંધ હતો, મેઇન ગેટ પણ બંધ હતો, અંદરનું બધું બંધ હતું, ઉપરનું બધું અમે રેકોર્ડિંગ કર્યું છે, બાજુબાજુમાં રેકોર્ડિંગ કર્યું છે અને એવું પોતે કહે છે કે અમે અત્યારે બંધ હતું, જેથી અમે તોડેલ છે આ સીડી ઓલી એનું ટાંકણું પણ છે, હથોડી છે અને અમને બતાવે છે કે આથી અમે તોડી અને હું અંદર ગયો છું. એમને અમે ડેમોન્સ્ટ્રેશન કરાવીને અંદર પણ મોકલ્યા છે અને એમને એમ કીધું જે તે સ્થિતિમાં આવી રીતે ડેડ બોડી હતી એટલે મેં બાયણું ખોલીને બહાર એમના સગાવાળાને કીધું અને પછી તમને જાણ કરી. એટલે હાલે અત્યારે અમારી તપાસ ચાલુ છે તમામ એંગલથી અને હાલે અમે એડી દાખલ કરીને આગળની તપાસ સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ સિનિયર અધિકારીઓ શ્રીના અને તમામના એંગલથી તપાસ કરી આગળની તપાસ ચાલુ છે. રશ્મિન ગાંધી સાથે ગુજરાત ન્યૂઝ ધોરાજી.